નમસ્તે દર્શક મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે જે મિત્રો કોન્સ્ટેબલની ભરતી 2021માં આવવાની છે તેની મિત્રો આપણે પ્રિપેરેશન, લેખિત પરીક્ષાની પ્રિપેરેશન મિત્રો હાલથી શરૂ કરી દીધી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સિલેબસમાં પણ ફેરફાર થયો છે, તેની અંદર સૌપ્રથમ દોડ છે. તો ઘણા વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ સાથે કહી રહ્યા છે કે સર અમે દોડ આરામથી પાસ કરી શકશું. તેવા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષાની પણ તૈયારી સાથોસાથ કરી દીધી છે. તો આજે મિત્રો આપણે લેખિત પરીક્ષાની ટેસ્ટ 2 યોજાવાના છીએ કે જેમાં મિત્રો 10 પ્રશ્ન પૂછવામાં આવશે. તેમાંથી મિત્રો તમે પણ સાચો જવાબ આપતા જજો અને કમેન્ટમાં લાસ્ટમાં જણાવજો કે 10માંથી તમારે કેટલા પ્રશ્ન સાચા પડ્યા. જો મિત્રો તમારા 10માંથી 9 પ્રશ્ન સાચા પડે તો તમારી જે તૈયારી છે યોગ્ય દિશામાં જઈ રહી છે તેવું જણાશે મિત્રો. તો જોઈએ મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ટેસ્ટ 2. તો પહેલો એવો પ્રશ્ન છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે પહેલો પ્રશ્ન આપેલો છે તમને કે આ રીતના છે કે કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે. જે એપ્લિકેશન છે મિત્રો તો કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે. તો સૌ પ્રથમ છે ઓપ્શન એ ટ્રુ કોલર, બીજું ઓપ્શન છે વોટ્સઅપ, ત્રીજું ઓપ્શન છે જીપીએસ કે ચોથું ઓપ્શન છે ફેસબુક. તો આવી રીતના મિત્રો કઈ એપ્લિકેશન એવી છે કે જેના દ્વારા આપણે મિત્રો રસ્તો જાણી શકીએ છીએ. તો તેમનો સાચો આન્સર છે સી જીપીએસ. શું મિત્રો? સી જીપીએસ. આપણે જોઈએ છીએ કે જે જીપીએસ છે તો જીપીએસ દ્વારા આપણે રસ્તો જાણી શકીએ છીએ. જો મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે હવે અમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારીને ધ્યાનમાં રાખીને અવનવા વિડીયો લેતા આવશું. ત્યાર પછી વાત કરીએ બીજા પ્રશ્નની. તો બીજો પ્રશ્ન આવો છે મિત્રો, તમે પણ મિત્રો જે આન્સર છે તે જોતા જજો અને તમે પણ મનમાં કમેન્ટ કરતા જજો કે કયો આન્સર આવશે. બીજો પ્રશ્ન એવો છે કે તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ ક્યાં જિલ્લામાં આવેલા છે. અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન કહી શકીએ કે તુલસી શ્યામના જે ગરમ પાણીના કુંડ છે એ ક્યાં જિલ્લામાં આવેલા છે. તો ઓપ્શન એ છે જૂનાગઢ જિલ્લો, ઓપ્શન બી છે ગીર સોમનાથ જિલ્લો, ઓપ્શન સી છે અમરેલી કે ઓપ્શન ડી છે પોરબંદર. તમે મિત્રો તમારો આન્સર વિચારી લીધો હશે તો આમનો આન્સર સાચો આન્સર કહી શકીએ તો ઓપ્શન બી ગીર સોમનાથ જિલ્લાની અંદર તુલસી શ્યામના ગરમ પાણીના કુંડ આવેલા છે. તો મિત્રો તેમનો આ સાચો આન્સર છે ગીર સોમનાથ. ત્યાર પછીનો ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે મિત્રો. તો ત્રીજો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. તો ત્રીજો પ્રશ્ન એવો છે કે તાવ માપવાના સાધનને શું કહે છે. તાવ જે માપવા માટે જે સાધન હોય છે તેને આપણે શું કહીએ છીએ. તો એ ઓપ્શન છે બેરોમીટર કહી શકીએ, બી ઓપ્શન તાવ મીટર કહી શકીએ, સી ઓપ્શન છે હાઇડ્રોમીટર કહી શકીએ કે ડી ઓપ્શન છે થર્મોમીટર કહી શકીએ. તો મિત્રો તમે તમારો આન્સર વિચારી લીધો હશે તો તેમનો આન્સર છે ડી થર્મોમીટર. તેમનો સાચો આન્સર શું છે મિત્રો? ડી થર્મોમીટર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ એટલે કે ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન આ મુજબ છે કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે. તો ભારતનું વાત કરીએ, ભારતની વાત છે એ મિત્રો, વિશ્વની વાત નથી. ખાસ નોંધ કરી રાખજો કે ગુજરાતની વાત નથી, અહીંયા ભારતની વાત કરેલી છે કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે. તો એ ઓપ્શન છે માઉન્ટ એવરેસ્ટ, બી ઓપ્શન છે માઉન્ટ ગોડવિન, સી નંદાદેવી કે ડી કમેટ. તો મિત્રો તમે તમારો આન્સર વિચારી લીધો હશે તો તેમનો સાચો આન્સર છે માઉન્ટ ગોડવિન. ઘણા મિત્રો માઉન્ટ એવરેસ્ટ ટીક કરે પણ માઉન્ટ એવરેસ્ટ શિખરનું નામ છે, આપણે એમાં જોયું છે સૌથી ઊંચું શિખર જે છે એ માઉન્ટ ગોડવિન એટલે છે તેમનો સાચો આન્સર છે બી. ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ, પાંચમો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે. તો આ રીતના ચાર ઓપ્શન છે રાજકોટ, બી છે વડોદરા, સી છે સુરત કે ડી છે જામનગર. તો મિત્રો તમે તમારો આન્સર વિચારી લીધો હશે કે ડાયમંડ નગરી તરીકે કયું શહેર ઓળખાય છે. જે આપણે જાણીએ છીએ કે આપણા જે સૌરાષ્ટ્રના લોકો છે એ ડાયમંડ તરફ જઈ રહ્યા છે, જે જિલ્લાની અંદર હીરાનો ઉદ્યોગ છે, તો એવો જિલ્લો એટલે કે મિત્રો સુરત જિલ્લો. તો તેમનો સાચો આન્સર છે સી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જે પ્રકાશ વર્ષ છે, છઠ્ઠો પ્રશ્ન, પ્રકાશ વર્ષ શાનો એકમ છે. તો આ રીતના ચાર ઓપ્શન છે અંતર માપવાનો છે, બી ઝડપ માપવાનો છે, સી પ્રકાશ માપવાનો છે કે ડી વર્ષ માપવાનો છે. તો પ્રકાશ વર્ષ શાનો એકમ છે
તો આ રીતના ચાર ઓપ્શનમાંથી તમે તમારો આન્સર વિચારી લીધો હશે. તો તેમનો સાચો આન્સર છે એ પ્રકાશ વર્ષ છે, એ મિત્રો અંતર માપવાનો એકમ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જે નર્મદા નદી છે, આપણે નર્મદા નદી બીજા ક્યાં નામે ઓળખાય છે? અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો, કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ અવારનવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે નર્મદાને બીજા ક્યાં નામે ઓળખાય છે. તો એ ઓપ્શન છે ગંગા, બી છે રેવા, સી છે પુષ્પા કે ડી છે કાવેરી. તો તમે તમારો આન્સર વિચારી લીધો હશે. તો મિત્રો આમનો સાચો આન્સર છે બી રેવા. રેવા એટલે કે નર્મદા આપણે કહી શકીએ, તેમનું બીજું નામ છે રેવા. ત્યાર પછીની વાત કરીએ તો આ રીતના આઠમો પ્રશ્ન છે કે કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે, કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો એ ઓપ્શન છે ચીડનું વૃક્ષ છે, બી દેવદાર, સી ટીમરું કે ડી ખેર. તો તમે તમારો આન્સર વિચારી લીધો હશે દર્શક મિત્રો. તો તેમનો સાચો આન્સર છે ડી ખેરના વૃક્ષમાંથી મિત્રો આપણને કાથો મળે છે. ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ તો આ રીતના પ્રશ્ન છે કે એટીએમનું પૂરું નામ શું છે. નવમો પ્રશ્ન છે એટીએમનું પૂરું નામ શું છે. અવારનવાર આ પ્રશ્ન કોમ્પ્યુટરને લગતો છે મિત્રો, પૂછાયેલો છે પ્રશ્ન આપણે કહી શકીએ. તો કોમ્પ્યુટર એટલે કે આપણે જનરલ નોલેજ માટે મિત્રો છે. તો ઓટોમેટેડ ટેલર મશીન, ઓટોમેટિક ટેલર મશીન, એની ટાઈમ મની કે ઓલ ટાઈમ મની. તો તમે મિત્રો તમારો આન્સર વિચારી લીધો હશે. તો આમનો સાચો આન્સર છે એ ઓટોમેટિક ટેલર મશીન, ઓટોમેટેડ ટેલર મશીન આમનું સાચું નામ છે. ત્યાર પછી દસમો પ્રશ્ન છે કે જે વાત કરીએ તો દસમો પ્રશ્ન આ મુજબ છે કે ફૂટબોલ જે છે, ફૂટબોલના રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો એ ઓપ્શન છે 9, બી ઓપ્શન છે 10, સી ઓપ્શન છે 11 કે ડી ઓપ્શન છે 8. તો તમે તમારો મિત્ર આન્સર વિચારી લીધો હશે, તેમનો સાચો આન્સર છે સી 11. તો મિત્રો આ રીતના આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના મહત્વના 10 પ્રશ્નો વિશે વાત કરી. તો મિત્રો તમારે 10 પ્રશ્નોમાંથી કેટલા માર્ક આવ્યા? જે વિદ્યાર્થીઓને 10 માંથી 10 આવ્યા છે તે સારી તૈયારી ઉપર જઈ રહ્યા છે, સારું તેમનું લેવલ છે મિત્રો. 10 માંથી 9 આપ્યા છે તેમનું પણ સારું લેવલ છે. જેમને 8 નીચે આવેલા છે તેમને હજી વધુ થોડીક તૈયારી કરવાની જરૂર છે, કારણ કે આપણે કોઈ પણ પ્રિપેરેશન, કોઈ પણ મોક ટેસ્ટની અંદર 10 માંથી 10 આવવા જોઈએ. તો આ જ રીતના મિત્રો હવે અમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આવી જ રીતના મિત્રો મોક ટેસ્ટ લઈને આવશું. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુ શેર કરજો. ધન્યવાદ.